અમદાવાદના વાસણા બેરેજની વાત કરીએ કે જ્યાંના 3 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં 4000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે 3 જેટલા દરવાજા વાસણા બેરેજના ખોલવામાં આવ્યા છે. રાત્રિ દરમિયાન જે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણીની આવક થઈ છે તેના કારણે થઈને અહીં આ શક્યતાઓ અત્યારે છે કે રાત્રિ દરમિયાન પાણી આવી શકે છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજનું લેવલ 129 ફૂટ કરી દેવાયું છે. હવામાન વિભાગની જે આગાહી છે તેના પગલે તંત્ર ફિલહાલ અલર્ટ પર છે. તસવીરો આપને હાડી રહ્યા છો. વાસણા બેરેજ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે જ્યારે આ રિવરફ્રન્ટ સમગ્ર જે પરિસ્થિતિ છે તેની વાત કરીએ તો, અને જ્યારે વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તો એવું લાગે કે જાણે સમગ્ર રિવરફ્રન્ટમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોય. અત્યારે ફિલહાલ આ બ્રિજ જે વાસણા બેરેજ છે તેનું લેવલ 129 ફૂટ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આજે રાત્રિ દરમિયાન જે ધરોઈ ડેમ છે, સંત સરોવર ડેમ છે, ત્યાંથી પાણીને ભારે માત્રામાં છોડવામાં આવ્યું છે. તો એ પાણી સાબરમતી નદીમાં આવશે તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં આ ધરોઈ ડેમના પાણી કે સંત સરોવર ડેમના પાણીને એવરેજ કરવા માટે થઈને પણ અત્યારથી જ આ વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.